અમીરગઢ તાલુકાના ઇકબાળગઢ ગ્રામ પંચાયતની ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં સાબિર શેખની બિનહરીફ વરણી કરવામાં આવી. અમીરગઢ તાલુકાની 21 ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતાં ડેપ્યુટી સરપંચ માટેની ચૂંટણીમાં ગરમાવ જોવા મળ્યો હતો. ઇકબાળગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ પદે રાજેશકુમાર અગ્રવાલ તેમજ તેમની પેનલના 12 માંથી 10 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. વોર્ડ નંબર 5માં શેખ સાબિરભાઈ નિઝામુદ્દીનભાઈ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે આજ રોજ અમીરગઢ તાલુકા પંચાયત સત્તાધીશ અધિકારી વિજય રાઠોડ સાહેબના અધ્યક્ષસ્થાને ડેપ્યુટી સરપંચની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી સરપંચના પદ માટે શેખ સાબિરભાઈ નિઝામુદ્દીનભાઈ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું, જેમની સામે અન્ય કોઈ ફોર્મ ન આવતા શેખ સાબિરભાઈને ડેપ્યુટી સરપંચ પદ માટે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યાં ગામના મોટી સંખ્યામાં લોકો દ્વારા આજે ચાર્જ લીધેલ નવીન સરપંચ રાજેશભાઈ અગ્રવાલ અને ડેપ્યુટી સરપંચ સાબિરભાઈ શેખનો ફૂલાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. નવીન સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ દ્વારા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમજ ગામના વિકાસના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહીશું તેવી બાંહેધરી આપી હતી. શુક્રાણા વાસિયા, ZS TV, અમીરગઢ. આજે અમારી પેનલ બોડી દ્વારા ડેપ્યુટી સરપંચનું બિનહરીફ વરણી કરવામાં આવી એ બદલ સૌ પેનલ બોડી બહુ આભાર. ગામવાળા જે એના માટે સાથ સરકાર આપ્યો એ બદલ ગામવાળાનો આભાર, અને ગામવાળા અમારા ઉપર જે વિશ્વાસ મૂકીને અમને જે આ કાર્યભાર સોંપ્યો છે એમાં અમે પૂરેપૂરા ખરા ઉતરવાની કોશિશ કરીશું, અને બને એટલી બધાને ન્યાય આપવાની કોશિશ કરીશું, અને બધાનો બહુ બહુ આભાર.